વધુ સમાચારમાં વાત કરવામાં આવી તો ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ અંતર્ગત કલેક્ટર એચ કે વઢવાણિયાએ ત્રિરંગાને આન બાન અને શાન સાથે સલામી આપી. કલેક્ટરે સૂત્રાપાડા તાલુકાના વિકાસ કાર્ય માટે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કર્યો. તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો ત્યારબાદ શ્રી બીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટના મેદાનમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી કલેક્ટરે તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ ચાલેજાએ જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું અને માર્ચ પાસ્ટ અને ટેબ્લોનું નિદર્શન કર્યું હતું. આ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી અને કલેક્ટરે જણાવ્યું હતું કે 75મા પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશને મળેલ આ સુવર્ણ પ્રભાતના પાયામાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું અમૂલ્ય યોગદાન છે. તો બંધારણના ઘડવૈયાઓએ પણ આપણને નાગરિક તરીકે આપણા અધિકારો અને ફરજો ભેટમાં આપ્યા છે. નવા ભારતના સપનાને આપણે સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસલક્ષી આયોજનોને લીધે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. તાજેતરમાં જ યોજાયેલ 10મી વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતે સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ ક્ષેત્રે પોતાની ક્ષમતાઓનું નિદર્શન કર્યું હતું. આ અંતર્ગત અનેક કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાનો 75મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી સૂત્રાપાડે ખાતે કરવામાં આવેલ છે, ત્યારે આ પ્રસંગમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા સૂત્રાપાડા અને વેરાવળના પ્રમુખશ્રીઓ તેમજ એસપી અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્રની ટીમ સાથે આજે 75મા પ્રજાસત્તાકની દિનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક સ્વયંભૂ રીતે કરી છે. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના સર્વે પ્રજાજનોને હું મારા વતી, રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આજે આ ઉજવણીમાં જુદા જુદા પ્લાટૂનની માર્ચ પરેડ કરવામાં આવી, જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી, સરકારના વિવિધ વિભાગો તરફથી પ્રજાને સંદેશો પહોંચાડવા માટે, એમને અવેરનેસ કરવા માટે જુદા જુદા વિભાગો તરફથી ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ રીતે સમગ્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે ગુજરાત સરકાર વિકાસના કામો કરી રહી છે, એ વિકાસના કામો લોકો સમક્ષ મૂકવામાં અને આગામી દિવસોમાં હજી જે કોઈ વિકાસના કામો કરવાના છે તે પણ ગીર સોમનાથના પ્રજાજનો સમક્ષ આજે મૂકેલ છે. તો આપણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી અને વિકાસની નવી કેડી કંડારીએ ગીર સોમનાથ જિલ્લાને એક વિકાસનો આદર્શ મોડલ બનાવીએ અને આગામી દિવસોમાં પણ જે આયોજન કરેલા કામો છે એ ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય અને લોકોને એના મીઠા ફળ મળે તે રીતે ગીર સોમનાથ જિલ્લો અને સૂત્રાપાડા તાલુકો પણ ખૂબ સારી રીતે અને મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે પુનઃ રાજ્ય સરકાર વતી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.